ત્યારે 11,000 કરોડ નું પેકેટ લઈને આવ્યા હતા. આ વખતે જયારે સાગર ખેડુ યોજના લઈને આવ્યા 21,000 કરોડ રૂપિયાના પેકેજ સાથે સાગર ખેડુ યોજનાનું કામ ચાલે. ભાઈ બહેનો, આપણા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલોમાં સડતા હોય છે. હમણાં તો આપણા પાકિસ્તાનના જેલમાં આપણા માછીમારનું મૃત્યુ પણ થયું. એનો મૃતદેહ આપણે લાવવો પડ્યો પાછો. દિલ્હીની વર્તમાન સરકાર કોણ જાણે કેમ આ બાબતમાં નિષ્ફળ ગઈ છે. હવે નવાઝ શરીફ જે આવ્યા છે એની જે સરકાર હતી ત્યારે ભૂતકાળમાં હિન્દુસ્તાનના માછીમારો પકડાય તો બોટ પણ પાછી મળતી હતી. હું આશા રાખીશ કે પાકિસ્તાનમાં જે નવી સરકાર બની છે, શ્રીમાન નવાઝ શરીફ ત્યાં બેઠા છે, એ આ માછીમારોની પર ક્રૂરતાપૂર્ણ વ્યવહાર જે ચાલે છે બંધ કરાવીને અમારા માછીમારોની બોટો જે પાકિસ્તાનની અંદર પડી છે, કરોડો રૂપિયાની મિલકત છે, પાકિસ્તાન જરૂર નવાઝ શરીફ જયારે ફરી પાછા આવે છે ત્યારે અગાઉના એના સમયમાં જે પ્રકારનો કારોબાર હતો એ રીતે આ બોટ પાછી મળે એના માટે પ્રયાસ કરશે. અને ભારતના પ્રધાનમંત્રી, પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ચિકન બિરિયાનીના ભોજન તો ખવડાવે છે પણ અમારી બોટ પાછી લાવવાની વાત નથી કરતા. હું ઈચ્છું કે કરે અને અમારા માછીમાર, ગરીબ માછીમાર એના ઉપર વાર કરવાની જે આફતો આવે છે એ આફતો માટેની મુક્તિ અપાવે, એને સુરક્ષા અપાવે, એની દિશામાં પ્રયાસ કરવા જોઈએ. આપણા સોરઠ અનેક રીતે ઓળખાય છે પણ એની એક ઓળખ સિંહ સાથે પણ જોડાયેલી છે. સિંહોએ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં કમી નથી કરી. એક સમય એવો હતો
के शासन के आसपास रहता सिंहो हमें अमरेली जिला में पण डग मारी दीदा छे, भावनगर जिला में डग मारी दीदा छे, अने जामनगर जिला में पण डोक्यू करी आवे छे। आजे जारे गीर सोमनाथ जिला में बैठा छे त्यारे अने गीर सोमनाथ जिलो अलग बनी रह्यो छे त्यारे अने सोमनाथ प्रांगण नी अंदर आ महत्वपूर्ण यात्रा अभिवादन थई रह्यु छे त्यारे कदाच सौथी वधारे कोई आनंद थतो हशे ते आनंद सरदार वल्लभभाई पटेल ने थतो हशे। એનો આત્મા જ્યાં હશે ત્યાં આ ગીર સોમનાથ જિલ્લાનું નિર્માણ કરીને હિન્દુસ્તાનના નકશા પર એક જિલ્લા તરીકેનું સ્થાન પામીને દેશ વિદેશના યાત્રાળુઓ માટે સહજ રીતે ગીર સોમનાથની પહેચાન થાય એવો એક ભયંકર નિર્ણય જયારે કર્યો છે ત્યારે સરદાર સાહેબને એક અટકેલી અંજલિ આપવાનું પણ કામ આ સરકારે કર્યું છે।